નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. નજર નાખી મહત્વના સમાચારો પર. સમગ્ર ગુજરાતમાં હાલ સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પ્રકાશમાં આવી છે. મેઘરજના પાદર મોડી ગામે જંગલમાં પશુ ચરાવવા ગયેલી સગીરા પર ગામના જ બે નરાધમોએ સગીરાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મેઘરજ તાલુકાના પાદર મહુડી ગામે તારીખ 29ના રોજ ગામની સીમમાં આવેલ જંગલ વિસ્તારમાં પશુ ચરાવવા ગયેલા આસપાસ નિર્જન વિસ્તાર હોવાથી આ સગીરા જંગલમાં એકલી હતી. તેવામાં પોતાના ગામના જ બે નરાધમ યુવકો રાજકુમાર ગામેટી અને સરજણ ગામેટી એકબીજાની મદદ કરી સગીરાને પાછળથી પકડી સગીરા નિર્જન જંગલમાં પોતાને બચાવવા માટે બૂમાબૂમ કરી મદદની ભીખ માંગતી રહી, પણ નિર્જન વિસ્તારમાં સગીરાની બૂમ કોઈએ સાંભળી નહીં. પ્રથમ સરજણ ગામેટીએ સગીરાને નીચે પાડી દઈ. દુષ્કર્મ આચર્યું પછી સગીરાએ ખૂબ જ આનાકાનીને આજીજી કરી, પણ સાથે આવેલ બીજો નરાધમ રાજકુમાર ગામેટીએ પણ સગીરાને હવસનો શિકાર બનાવી અને જતા જતા બેનને સગીરાને કહ્યું કે તું જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ. આમ કહી બંને હવસના શિકારીઓ ત્યાંથી પલાન થઈ ગયા અને ત્યારબાદ આરોપીઓએ થોડી વાર પછી ફરિયાદીને રૂપિયા આપી પતાવટ કરવાની વાત કરી, પરંતુ એ વાતનો અસ્વીકાર કરી ભોગ બનનાર સગીરા રડતી રડતી પોતાના ઘરે આવી અને સમગ્ર હકીકત પોતાના માતા પિતાને જણાવી અને ભોગ બનનાર સગીરાએ ઇસરી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઇસરી પોલીસે ભોગ બનનાર ફરિયાદી સગીરાના ફરિયાદ લઈને સગીરાને કોર્ટમાં રજૂ કરી આરોપીની તપાસ હાથ ધરી. ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પકડાજા આવી હતી ત્યાં પછી એક પાંચ માણસોને મને કીધું કે તમે બહુ લેવા આવે છે, પહેલાં કે એમાં તો સસલું મારો આવે છે. એટલે એમ કીધું હા સસલું મારો તો એમ તો ઘરે જમ કરી હું તો ઘરે નીકળી ગયું. પછી આ તો આગળ આવી ગયા કહેતા હતા ગોળ ફરી ગયા મને આવે, પછી પકડી લીધી, પછી જબરજસ્તી બળાત્કાર કર્યો. ગત તારીખ 29 જૂનના રોજ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારના પાદર મોડી ગામે સગીરા જંગલમાં પશુ ચરાવવા ગયેલ તે સમયે ગામના જ બે નરાધમોએ યુવકોએ સગીરાને ઉપર એકબીજાની મદદ કરી અને દુષ્કર્મે આચર્યાની ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશન ભોગ બનનાર સગીરાએ આપેલી અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં એક આરોપી સર્જનભાઈ ગામેતી છે અને બીજો સગીરભાઈનો છે. મહેશ પ્રજાપતિ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. બનાસકાંઠા જિલ્લાના ધાણીરામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મફતલાલ જોશી વયનિવૃત્ત થતા ધાણીરામાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી વિદાય આપી હતી. તો બીજી તરફ વિદાય લેતા તાલુકા વિકાસ અધિકારીની આંખો ભરાઈ આવી હતી. ધાનેરા તાલુકાના થાવર ગામના મફતલાલ પી જોશી, જે ધાનેરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમની ફરજ દરમિયાન દરેક લોકોને સરખો ન્યાય અને લોકોને સારી સેવા આપી હતી. તેમની વય નિવૃત્તિ થતા ધાનેરા ગાયત્રી મંદિરમાં તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં તલાટી સરપંચ તેમજ ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને વિવિધ ભેટ આપી મફતલાલ સન્માન કર્યું હતું. તો બીજી તરફ વિદાય લેતા મફતલાલ જોશી પણ લોકોનો આભાર માન્યો હતો અને વિદાય સમયે તેમની આંખમાં આંસુ આવી જતા તમામ મહેમાનો પણ લાગણીશીલ બન્યા હતા. ત્યારે આવનાર તમામ મહેમાનો તેમજ લોકોએ તેમની બાકીની જિંદગી ખૂબ જ શાંતિથી પસાર થાય તેવી શુભકામનાઓ આપી હતી. સુરેશ કલ્ચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. જામનગર જિલ્લાના લાલપુરમાં પોતાના સંતાનોને કુવામાં ફેંકી દે તેઓની હત્યા નિપજાવનારા માતા તથા તેના પ્રેમીને સરકાર પક્ષ તરફથી રોકાયેલા પબ્લિક પ્રોસિક્યુટર રાજેશ રાવલની ધારદાર દલીલોને માન્ય રાખી અદાલતે આરોપી માતા તથા તેના પ્રેમીને કસૂરવાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. જામનગર જિલ્લાના લાલપુરની એક પરિણીતાએ પ્રેમી સાથે મળી તેના બે સંતાનોને કુવામાં ફેંકી દીધા હતા, જેના પોલીસે સગર શોધી કાઢ્યા પછી આ કેસ ચાલી જતા અદાલતે તે પરિણીતાને પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે. લાલપુરના પ્રકાશભાઈ ભીમજીભાઈ નામના વ્યક્તિએ વર્ષ 2014ના મે મહિનામાં પોતાના બે બાળકો ગુમ થયાની પોલીસને જાણ કર્યા પછી
પોલીસે હાથ ધરેલી તપાસમાં તેઓની પત્ની શીતલ તથા રમેશ નાથા નામના બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ વ્યક્તિઓની પૂછપરછમાં તેઓએ પોતાના પ્રેમ સંબંધના કારણે સાથે રહેવાના સપના જોઈ આડખીલી બનતા પ્રકાશ તથા શીતલના સંતાન સુજલ ઉંમર વર્ષ 5 અને યશ ઉંમર વર્ષ 22 ને કુવામાં ફેંકી દઈ તેઓની હત્યા નિપજાવવાનું બહાર આવતા પોલીસે આઈપીસી 302/120/20 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જેલવાસ દરમિયાન શીતલને બીજી એક બાળકીનો જન્મ પણ થયો હતો, જે હાલ શીતલ સાથે છે. ઉપરોક્ત કેસ ચાલી જતા સરકાર પક્ષ તરફથી રોકાયેલા પીપી રાજેશ રાવલની ધારદાર દલીલોને માન્ય રાખી અદાલતે આરોપી શીતલ તથા રમેશ નાથાને તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. વિગત એવી છે કે આ કામના આરોપી શીતલ અને બીજો આરોપી છે રમેશ નથુ, એ બંનેને પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધમાં બંને એકવાર ભાગી ગયા હતા, વળી પાછા રાજકોટ ગયા અને ત્યાં શીતલે બંને બાળકો જે પોતાના બાળકો હતા ફરિયાદીના અને શીતલ વચ્ચે જે વિવાહ સંબંધ બંધાણો એમાં બે બાળકો હતા, એ બે બાળકોને લઈને શીતલ રમેશ પાસે આવી ગઈ હતી. પણ આ બંને બાળકો પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતા હોય જેથી બંને પ્રીપ્લાન કરીને આ બંને બાળકોને જીવતા કુવામાં ફેંકી દીધા. અનિલ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામનગર. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર નવાગઢ પાસે આવેલ ભાદર નદીના પુલ પર છેલ્લા બે મહિનાથી મસમોટું ગાબડું પડી જતા બેરલની આડસ કરવામાં આવેલ, પરંતુ રાત્રિના અંધારામાં બેરલ દેખાતા ન હોય બાઇક ચાલકો પડી જવાના અનેક બનાવ બન્યા છે. રસ્તો એક માર્ગે કરાતા અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર નવાગઢ પાસે આવેલ ભાદર નદીના પુલ ઉપર છેલ્લા બે મહિનાથી મસમોટું ગાબડું પડી જતા બેરલની આડસ કરવામાં આવેલ, પરંતુ રાત્રિના અંધારામાં બેરલ દેખાતા ન હોય બાઇક ચાલકો પડી જવાના અનેક બનાવ બન્યા છે. તેમજ અધુરામાં પૂરું પુલ ઉપર બીજું ગાબડું પડતા સત્તાધીશોએ પુલ બંધ કરીને બાજુમાં આવેલ જૂના પુલ ઉપર ડાયવર્ઝન કાઢ્યું છે. તેના લીધે રસ્તો એક માર્ગીય થવાના કારણે નાના અકસ્માત થતા રહેશે. તેની જાણ સત્તાધીશોને હોય પણ કયા કારણોસર નેશનલ હાઈવે હોવા છતાં પુલ રિપેરિંગ કરવામાં નથી આવી રહ્યો તે સમજાતું નથી. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. સૌપ્રથમ આપ સૌને એનએસ ગુજરાત ન્યૂઝના ઓનર શ્રી શિવકુમાર શર્મા તરફથી રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. પૂર્વ વિસ્તારમાં સૌ પ્રથમવાર ઇસ્કોન મંદિર કટવાડા દ્વારા આયોજિત રથયાત્રામાં જોડાવા આપ સૌને જાહેર આમંત્રણ છે. અષાઢી બીજ 14 જુલાઈ 2018 સવારે 7 કલાકે નિકોલ નરોડા બાપુનગર વિસ્તારમાં ભાવિક ભક્તોની સેવા સ્વીકારવા આવી રહ્યા છે રથારૂઢ ભગવાન શ્રી જગન્નાથજી. આવો ખેંચો જગન્નાથજીનો રથ, સુગમ થશે તમારો જીવનનો પથ. રથયાત્રા મહોત્સવ 2018 ઋષિકેશ રામાણી ગાર્ડનથી શરૂ થઈને સુકન ચારસ્તા, ખોડિયાર મંદિર નિકોલ, શ્યામશિખર ચારસ્તા, બાપુનગર, હીરાવાડી, વિજય પાર્ક, બિયાટી, બાપા સીતારામ ચોક, મનોહર વિલા ચારસ્તા, ઉમા હોસ્પિટલ, હરિદર્શન ચારસ્તા થઈ ગોકુલ ડુપ્લેક્સ સમાપન થશે. આજે જ સંપર્ક કરો હલકર બલદેવદાસ 99-98-33-76-36, નરેશભાઈ ગાડિયા 70-16-55-43-56, ટ્રસ્ટી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડા. જૈનાચાર્ય પરમ પૂજ્ય ભુવન ભાનુ જયકોષ ધર્મજીત જગવલ્લભ સુરેશ્વરજી મહારાજના કૃપા પાત્ર પરમ પૂજ્ય શ્રી વિજય દર્શન વલ્લભ સુરેશ્વરજી મહારાજને વિશ્વ શાંતિ, રાષ્ટ્ર શાંતિ અને ધર્મોન્નતિના શુભ સંકલ્પ સાથે અત્યંત પ્રભાવશાળી એવા સૂર્ય મંત્ર પંચપ્રસ્થાન અંતર્ગત બીજા વિભાગમાં સર્વશક્તિ પ્રદાયક એવા ત્રિભુવન સ્વામીના માતાજીની 13 દિવસની આરાધના અને મહાલક્ષ્મી માતાજીની 25 દિવસની આરાધના યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય
ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ પ્રેરણાથી સ્થાપિત તપોવન સંસ્કાર પીઠ મુકામે તપ જપ મૌન અને સંપૂર્ણ એકાંતવાસ સાથે ચાલી રહી છે. અખંડ 38 દિવસની આરાધનાના અંતિમ દિવસે 30 જૂન 2018 ના રોજ સવારે 7 થી 10 કલાક સુધી જૈન બંધુઓ માટે શ્રી મહાલક્ષ્મી માતાજીના હવન પૂજનનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે અને 1 જુલાઈએ સવારે 5 થી 8 કલાક સુધી આરાધનાની પૂર્ણાહુતિ તથા આચાર્યના પારણાનો ભવ્ય અવસર અનેકવિધ રૂપે આયોજિત કરવામાં આવ્યું છે. તો આપ સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछी ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग 2, LB शास्त्री रोड, बापूनगर, अहमदाबाद. मोबाइल नंबर 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. સુરેન્દ્રનગરના વઢવાણ કોઠારિયા રોડ પર આવેલ કોલેજ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દેદરાના એક SRP જવાનનું મોત નિપજ્યું છે, જ્યારે પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ કોઠારિયા રોડ પર આવેલ કોલેજ પાસે વેગનાર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં દેદાદરાના બાઇક ચાલક અનિભાઈ નાનજીભાઈ વાઘેલાને
ગંભીર ઇજાઓ પહોંચી હતી. વઢવાણ તાલુકાના દેદાદરા ગામના 30 વર્ષના અનિલકુમાર નાનજીભાઈ વાઘેલા SRPમાં ફરજ બજાવી રહ્યા હતા. સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ડોક્ટર જિગ્નેશભાઈ મકવાણાએ ગંભીર ઇજા થવાના કારણે મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. વઢવાણ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ રજા પર ગામે જઈ રહેલા જવાનના મોતથી ગામમાં શોકનો માહોલ સર્જાશે. પરમાર એજાજ હુસેન સાથે NS ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર. રાજકોટ જિલ્લાના ઉપલેટરના ઢુમિયાણી ગામે ગેરકાયદેસર રીતે ચોરી પકડી પાડતી પોલીસ, જેમાં 3 ટ્રેક્ટર, 1 લોડર, અન્ય સહિતનો કુલ રૂપિયા 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઢુમિયાણી ગામે ઉપલેટા પોલીસ રેડ પાડીને રેતી ચોરી કરી ખનીજ ડામવા માટે ઉપલેટા PI એનએલ ભટ્ટ તથા અન્ય પોલીસને સાથે ઉપલેટાના ઢુમિયાણી ગામે રેતી ચોરી પકડવામાં આવી, જેમાં ટ્રેક્ટર અને ડમ્પર સહિતનો રેતી ઓવરલોડ ભરીને રોયલ્ટી વગરનો કુલ મુદ્દામાલ 12 લાખથી વધારે કબજે કરાવશે. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ રેતી ચોરી ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. તો ડુમિયાણીની સીમમાં ચાલતી ગેરરીતિ આચરાતાઓ પર ઉપલેટા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. ગઈકાલે રાત્રે SP સાહેબ રાજકોટ ગ્રામ્યની સૂચનાથી ઉપલેટા સિટી તાલુકા વિસ્તારમાં ચાલતું ગેરકાયદેસર ખનન ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની સૂચના અન્વયે ડુમિયાણી ગામની ભાદર નદીમાં રેતી ખનન થયાની હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા 3 ટ્રેક્ટર, ટ્રોલી સાથે તેમજ 1 લોડર ને પકડી પાડી એના ઉપર કાયદેસરની કાર્યવાહીનો ખરી ચોરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. અલ્પેશ ત્રિવેદી સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.